હવે તો કે 1 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 10 ગુણ્યા હવે તો કે આમાં શું કરવું પડશે તો કે 70 આવે તો કેટલા 50 70 થાય તો 14 50 70 તો ઉપર જો નીચે જે કોઈ સંખ્યાનો ગુણાકાર કરીએ કોઈ સંખ્યા સાથે તો ઉપર પણ જે છે એ જ સંખ્યાનો ગુણાકાર એ સંખ્યા સાથે જ આવશે એટલે 14 એકા 14 અહીંયા 7 છે તો 10 7 શું આવશે 70 તો ઉપર પણ 10 સાથે ગુણાકાર કરવો પણ એટલે 3 10 30 આમાં પણ એમ જ અહીંયા 7 સાથે ગુણાકાર કરવો પડે એટલે 70 મળે તો 7 7 49 આમાં જેમ કહ્યું એમ પેલી સંખ્યાની અંદર મોટી સંખ્યા પહેલા લેવાની થશે એટલે 49 ના છેદમાં 70 પછી આવશે 30 ના છેદમાં 70 અને પછી આવશે 14 ના છેદમાં 70 એટલે શું આવશે તો કે મોટી સંખ્યા આવશે 7 ના છેદમાં 10 3 ના છેદમાં 7 અને 1 ના છેદમાં 5 તો અહીં લખશું કે આમ 7 ના છેદમાં 10 3 ના છેદમાં 7 1 ના છેદમાં 5 એ શું છે તો કે ઉતરતો ક્રમ છે આપણે જોયું તો કે દાખલા નંબર 2 ના 2 દાખલાઓ હવે આપણે જોવાના છીએ દાખલા નંબર 3 ના દાખલા નંબર 3 કે જેની અંદર એક જાદુઈ ચોરસ આપેલું છે અને એ જાદુઈ ચોરસ ની અંદર આપણે શું કરવાનું છે તો કે જાદુઈ ચોરસ ની અંદર એક આડી હરોળ ઊભી હરોળ અને ત્રાસી હરોળ ની સંખ્યાનો સરવાળો સમાન આવે છે તો આ એક જાદુઈ ચોરસ છે તો આપણે આ એક પ્રકરણ એક ની અંદર શીખી ગયા છે કે જો દરેક ના જવાબ સમાન આવે એટલે કે આડી હરોળ ના જવાબ સમાન આવે ઊભી હરોળ ના પણ જવાબ સમાન આવે તેમજ ત્રાસી બંને હરોળ ના જવાબ પણ સમાન આવે તો આ શું છે જાદુઈ ચોરસ છે અન્યથા છે નહીં તો એના માટે આપણે શું કરવું પડશે તો કે એના માટે આપણે એક ગણતરી કરવી પડશે કે જાદુઈ ચોરસ માટે બધાના શું કરવા પડશે તો કે સરવાળા કરવા પડશે હવે અહીંયા આપણને બધાના છેદ છે એ સરખા આપેલા છે હવે ઈ છેદ સરખાવવા માટે આપણે શું કરવું પડશે તો કે છેદ સરખાવવા માટે આપણે એનો સરવાળો કરવો પડશે તો કે પ્રથમ આડી હરોળ દ્વિતીય તૃતીય એટલે આડી હરોળનો ત્રણેયનો સરવાળો પછી ઊભી ત્રણેયનો સરવાળો અને પછી બે ત્રાસીનો સરવાળો આવશે તો અહીંથી શરૂઆત કરીએ કે પ્રથમ આડી હરોળ બરાબર તો અહીંયા છે 4 ના છેદમાં 11 વત્તા 9 ના છેદમાં 11 વત્તા 2 ના છેદમાં 11 હવે પ્રથમ આડી હરોળનો 4 વત્તા 9 વત્તા 2 છેદમાં 11 આનો જવાબ શું આવે 9 10 11 12 13 14 15 એટલે કે 15 ના છેદમાં 11 તો એ જવાબ આપણે અહીંયા નજીક પણ લખી શકીએ એટલે કે 4 વત્તા 9 વત્તા 2 છેદમાં 11 એટલે કે 15 ના છેદમાં 11 એવી જ રીતના દ્વિતીય આડી હરોળનો પણ સરવાળો કરીએ તો દ્વિતીય આડી હરોળ 3 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 7 ના છેદમાં 11 એટલે કે 3 વત્તા 5 વત્તા 7 છેદમાં 11 એટલે કે 7 ને 3 10 10 ને 5 15 એટલે કે 15 ના છેદમાં 11 હવે એવી રીતના તૃતીય આડી હરોળ
તો ત્રિત્યાગી હરણ શું છે તો કે 8 ના છેદમાં 11 1 ના છેદમાં 11 6 ના છેદમાં 11 તો 8 1 6 છેદમાં 11 ત્રણે છેદ છે એ સરખા છે એટલે મે શું કર્યા છે તેને સામાન્ય લઈ લીધા છે તો 8 ને 1 9 9 ને 6 15 ના છેદમાં 11 આ આપણે શું કર્યું તો કે દરેક આદિ હરોળનો સરવાળો કર્યો હવે આપણે શું કરશું તો કે દરેક ઊભી હરોળનો સરવાળો કરશું તો કે પ્રથમ ઊભી હરોળ તો કે 4 ના છેદમાં 11 વત્તા 3 ના છેદમાં 11 વત્તા 8 ના છેદમાં 11 હવે આનું શું કરવું પડશે તો કે 4 વત્તા 3 વત્તા 8 છેદમાં 11 આનો સરવાળો કરીએ 8 9 10 11 બાકી 14 15 તો 15 ના છેદમાં 11 એવી જ રીતના આપણે દ્વિતીયનો કરીએ દ્વિતીય ઊભી હરોળ એવી જ રીતના તૃતીય રૂપ પણ આવશે તો દ્વિતીય ઊભી હરોળ 9 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 1 ના છેદમાં 11 તો આ ત્રણેયનો પણ એવી જ રીતના સરવાળો આવશે કે 9 વત્તા 5 વત્તા 1 છેદમાં 11 9 ને 5 14 14 ને 1 15 એટલે કે 15 ના છેદમાં 11 આ આપણે આડી તથા ઊભી હરોળનો સરવાળો કર્યો એટલે કે આડીનો ત્રણેયનો સરવાળો કર્યો ઊભીનો પ્રથમ અને દ્વિતીયનો કર્યો તૃતીયનો કરીએ કે 2 ના છેદમાં 11 વત્તા 7 ના છેદમાં 11 વત્તા 6 ના છેદમાં 11 એટલે કે 2 વત્તા 7 વત્તા 6 છેદમાં 11 એટલે કે 6 2 8 8 વત્તા 7 બરાબર 15 ના છેદમાં 11 આ આપણે પ્રથમ આડી હરોળ અને પ્રથમ ત્રણ ઊભી હરોળનો સરવાળો કર્યો હવે આપણે આ ત્રાસુ જોવા જઈએ તો અહીંયા લખીએ પ્રથમ આપણે કીધું છે કે ત્રાસી હરોળ પ્રથમ ત્રાસી હરોળ તો પ્રથમ ત્રાસી હરોળ 4 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 6 ના છેદમાં 11 5 ને 4 9 વત્તા 6 એટલે કે 4 વત્તા 5 વત્તા 6 છેદમાં 11 એટલે કે શું થશે તો કે 15 ના છેદમાં 11 એવી જ રીતના બીજી ત્રાસી હરોળ તો બીજી ત્રાસી હરોળ જે છે એ અહીંથી શરૂઆત કરીએ કે 2 ના છેદમાં 11 વત્તા 5 ના છેદમાં 11 વત્તા 8 ના છેદમાં 11 આ ત્રણેયનો સરવાળો આવશે 2 વત્તા 5 વત્તા 8 છેદમાં 11 એટલે આનો જવાબ પણ આપણને મળશે 15 ના છેદમાં 11 હવે આ આપણે ઊભી ત્રાસી હરોળ આડી ત્રાસી હરોળ અને એના વિશે જોયું તો આપણે જોવાનું છે કે આડી હરોળના સરવાળા સરખા આવે છે ઊભી હરોળના સરવાળા પણ સરખા આવે છે અને બે ત્રાસી હરોળ જે છે એના સરવાળા પણ આપણને સમાન મળે છે તો આપણે લખી શકીએ કે દરેક હરોળનો સરવાળો સમાન હોવાથી દરેક હરોળનો સરવાળો સમાન હોવાથી આપેલ ચોરસ જાદુઈ ચોરસ છે આપેલ ચોરસ શું છે જાદુઈ ચોરસ આપણને ચોરસ આપેલું હતું એમાં આપણને શું કીધું હતું તો કે આડી હરોળનો પણ સરવાળો કરવાનો છે તેવી જ રીતના ઊભી હરોળનો પણ સરવાળો કરવાનો છે અને સાથે સાથે તમારે ત્રાસી હરોળનો પણ સરવાળો કરવાનો છે તો આ જે
બધાનો શું આયા સરખા જે આપણે અહીં જોઈ શકીએ છીએ તો આ બધાના સરવાળા જે છે સરખા છે એટલે શું છે તો કે આ જાદુઈ ચોરસ છે તો આજે આપણે આ વિડિયોની અંદર દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 વિશે અભ્યાસ કર્યો વધુ અભ્યાસ આપણે આગળના